गांधीधाम में लोग बेफाम बनया है। गांधीधाम में कोरोना गाइडलाइन छड़े चौक उल्लंघन थी रू है। नवी सुंदरपुरी विस्तार की मार्केट में लोगनी भीड़ एकत्र थी। शाकभाजी सहित वस्तुओं की खरीदी आ भीड़ एकठी थी। मोटा भागना लोग ने वेपारी मस्क वगर देखाई रहा था। वहीवट तंत्र पोलिस विभाग सावाल उठी रहा है। जी रीतना दृश्य जी रहा है, लोग बेफाम शाक मार्केट में उमटी पड़ा है। सोशियल डिस्टन्सिंग तो क्या જોવા મળી રહ્યું નથી। ઘણા બધા વેપારીઓ અને લોકો પણ એવા છે કે જેઓએ માસ્ક પણ પહેર્યું નથી। તો આજ મુદ્દે સંવાદદાતા ભરતસિંહ ફોનલાઈન પર। ભરતસિંહ, ગાંધીધામના આ ખૂબ જ ચિંતાજનક દ્રશ્યો શાક માર્કેટમાંથી આવી રહ્યા છે। ભલે કેસ ઓછા થયા પણ કોરોના નથી ગયો। આ વસ્તુ લોકો હજુ સમજી નથી શકતા, હજુ પણ લોકો એવું માની રહ્યા છે કે કેસ ઓછા થયા એટલે કોરોના ગયો। ભરતસિંહ, ચોક્કસથી કહી શકાય કે એક તરફ જે રીતે કોરોના નાથવા માટેના તમામ લોકો પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ કોરોનાની બીજી લહેરમાં પણ ખૂબ જ ઘાતક જોવા મળી હતી, ત્યારે હવે જ્યારે વૈજ્ઞાનિકોએ ત્રીજી લહેર આવવાની વાત કરી છે, પરંતુ લોકોમાં જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જો વાત કરીએ તો કચ્છના પૂર્વ કચ્છના ગાંધીધામ વિસ્તારમાં જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે માર્કેટની અંદર લોકોની ભીડ જોવા મળી રહી છે, લોકોએ માસ્ક નથી પહેર્યું, સામાજિક અંતર પણ નથી જાળવ્યું, એટલે કે લોકો તેમજ ત્યાં ઉપસ્થિત જે વેપારીઓ છે એટલે કે જે શાક માર્કેટની લારી ધારકો છે તેમણે પણ સામાજિક અંતર નથી જાળવ્યું। કેટલાક લોકોએ જે દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે માસ્ક પણ નથી પહેર્યું, એટલે કે તમામ રીતે કોવિડ નિયમોના ધજાગરા ઉડાડતા દ્રશ્યો હાલતો ગાંધીધામની નવી સુંદરપુરી વિસ્તારમાંથી સામે આવી રહ્યા છે। એક તરફ જ્યારે સરકારે કેટલીક વસ્તુઓમાં છૂટછાટ આપવાની નેમ સાથે લોકોને લોકડાઉનમાં નિયમો સાથે હળવાશ પણ આપવામાં આવી રહી છે, ત્યારે એ જ હળવાશનો ગેરઉપયોગ કરીને લોકો કોરોનાને સામેથી આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યો હાલ સર્જાયા છે। ત્રીજી લહેર આવવાની વાત જ્યારે વૈજ્ઞાનિકોએ કરી છે ત્યારે લોકોએ જાગૃત થવું પડશે, આપમેળે સરકારની સાથે લોકોએ પણ જાગૃતતા કેળવવી પડશે, જે કોવિડના નિયમો છે તેનું ચુસ્તપણે અમલવારી કરવી પડશે, પરંતુ અહીં તો ખુદ લોકો જ કોરોનાને આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યો સર્જાતા હાલ તો જે કચ્છનું વહીવટી તંત્ર છે ને પૂર્વ કચ્છ પોલીસ વિભાગ દ્વારા આ પ્રકારના જે દ્રશ્યો ન સર્જાય તે માટેના કેવા કામગીરી કરવામાં આવશે અથવા તો કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે પણ જોવું રહ્યું। જી જી બિલકુલ ભરતસિંહ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો આ દ્રશ્યો ખૂબ જ ચિંતાજનક શાક માર્કેટના ગાંધીધામથી સામે આવી રહ્યા છે, ત્યારે સવાલ એ છે કે પોલીસ શું કરી રહી છે, શા માટે કોરોનાની ગાઈડલાઈનનું પાલન નથી કરાવવામાં આવી રહ્યું, ને લોકો પણ કેમ નથી સમજી શકતા। કેસ ભલે ઓછા થયા હોય પણ ઘાતકતા કોરોનાની એટલી જ છે, કોરોના હજુ ગયો નથી। જ્યારે નાગરિકો આ સમજશે તો ચોક્કસથી કોરોના સામે જીત હાંસલ થઈ શકશે। પણ અહીંયા તો જે દ્રશ્યો આવી રહ્યા છે ખૂબ જ ચિંતાજનક છે। શાકભાજી સહિતની વસ્તુઓની ખરીદી માટે લોકોની ભીડ એકઠી થઈ છે, જાણે કશું હોય જ નહીં, કશું બન્યું જ ના હોય તે પ્રમાણે વર્તી રહી છે। શું આ લોકોને એ પણ ખબર નથી કે બીજી લહેર કચ્છમાં પણ કેટલી ઘાતક સાબિત થઈ હતી, કેટલા લોકોના મોત થયા હતા, કેટલા લોકોએ એ ખરાબ સ્થિતિમાંથી પસાર થવું પડ્યું હતું, ટ્રીટમેન્ટ શું છે, જે લોકો પર વીતી હોય એ લોકો ચોક્કસથી એને ખબર જ હોય છે કે પરિસ્થિતિ શું છે। પણ ઘણા ખરા વ્યક્તિઓ હજુ પણ એ વાતને સમજી નથી શકતા કે કોરોનાની ઘાતકતા કેટલી છે। પણ સામે તંત્ર સામે પણ એટલા જ ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે, પોલીસ પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। આટલી મોટી ભીડ એક શાક માર્કેટમાં એકઠી થઈ જાય છે તો કેમ તંત્રને ખબર નથી પડતી, શા માટે કોઈ કાર્યવાહી પણ નથી કરવામાં આવતી, શા માટે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો જોવા મળી રહ્યો છે। હવે આપણે ટીવી સ્ક્રીન ઉપર બે દ્રશ્યો બતાવી રહ્યા છીએ। એક ગોંડલના દ્રશ્યો, ભગવતીપરા વિસ્તાર, જ્યાં જનાજો નીકળી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા છે આ જનાજામાં। ગોંડલમાં કોરોનાની પરિસ્થિતિ બીજી લહેરમાં શું હતી, શું આ લોકો નહોતા જાણતા, પોલીસે ચોક્કસથી કાર્યવાહી કરી છે। જે મૃતક છે તેનો ભાઈ, તેની ધરપકડ કરી લેવામાં આવી છે, તેની સામે પેન્ડેમિક એક્ટ મુજબ કાર્યવાહી પણ થશે। જ્યારે બીજા દ્રશ્યો ગાંધીધામ કચ્છના હવે જોઈ રહ્યું કે હવે તંત્ર શાક માર્કેટમાં જે ભીડ ભેગી થાય છે તો તેને કઈ રીતે કંટ્રોલ કરે છે।